હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ મેગ્ની લાઈફ વ્લોગ્સ. આજે આપણી સાથે જોડાઈ ગયા છે શેફ નિલય. ઘણા ટાઈમ પછી શેફ આવ્યા છે આપણા ત્યાં. તમે જો પાછળના વિડીયો અમારે જોયા હોય તો એમાં શેફ નિલય ઘણું બધું બનાવ્યું છે, જેમ કે દાબેલી, પછી બીજું ઘણું બધું બટેકા પૌવા, ઘણું બધું બનાવ્યું છે. ખાસ કરીને આપણી પાસે બોલીસ લાંબુ છે નહીં, તો ફિલહાલ આપણે એમ કરીએ કે દર્શકોને ખબર જ છે, લોકો એ મારા વિડીયો જોયેલા છે, પણ એ મારી ભૂલ થઈ ગઈ કે આ બધું મેં આગળ બનાવ્યું. તો જો આવું કંઈ બનાવો આગળ તો પછી આ તમારી આવી જે સ્કીમ થઈ જાય રજાના દિવસે, એટલે જે રજાના દિવસ તમને એક માન મળ્યો હોય એમાં તમને શેફ શેફ કરી અને રેસીપી બનાવવા માટે સોંપી દેવામાં આવે અને પછી બાકીના 6 દિવસોમાં તમને શું ખાવા પડે. ના ના, તમને ખબર પડે જ. નીલે ને તો એવું છે કે ખાલી દાળ ઉકળતી તો સૂંઘી કહી દે મીઠું કેટલું વધારે છે કેટલું ઓછું, બરાબર કે નહીં. હા, એટલે આ તમે દર્શક મિત્રો ધ્યાન રાખજો કે આજે આ એક્સેપ્ટ કર્યું છે. બાકીના 6 દિવસોમાં એવું થાય છે જ્યારે હું એમ કહું કે આમાં આ બરાબર નથી, કે આ વસ્તુ તમને ન ખાવા પડે, આમ જ બને. પણ આજે હું શેફ છું કેમ કે અજાનો દિવસ છે અને મારી માથે કામ નાખેલું છે, એટલા માટે હું બિલકુલ નથી કહેતી શેફ. એમણે જ કીધું છે કે હું શેફ નહીં લઈ છું. તમે તો પછી શેફ હોય તો પછી મંચુરિયન બનાવીને બતાડો. હા, મેં એવું કીધું છું, શેફ મારી મરજીનો છું, દર રવિવાર માટેનો નથી એવું. એમ અમારે બનાવવા ત્યારે બની શકો ને. હા, એટલે હવે જો એક્સેપ્ટ થયો ને બરાબર કે એમને બનાવવા ત્યાર માટેનો સ્ટેપ છું, બાકી તો હું મને કઈ આવડતું નથી એવું છે. પણ જો એમને આજે મારી ઉપર રાખવું છે તો હું શેફ છું, તો હું એક્સપર્ટ છું. ના, બરાબર તમે છો શેફ છો, બરાબર. આમ તારે રોજ તમે રસોઈ બનાવજો, આપણે અમારી ના જ નથી, બરાબર ને. એમ પછી નોકરી કોણ જશે? આપણે યુટ્યુબ તો છે. હા, યુટ્યુબ છે. YouTube ની અમારી ઇન્કમ એટલી બધી છે ને કે અમે નોકરી બોકરી કઈ ના કરીને તો ચાલે, આ તો અમે કરીએ, બાકી મેઇન તો YouTube ની જ ઇન્કમ છે અમારી, બરાબર. તો આ વાત ઉપર બધા એક લાઈક ઠોકી દો. ચલો ઠોકી તો દેશે લાઈક ખબર નહીં. ચલો, તો આજે છે ને આપણે મંચુરિયન બનાવવા છે. મંચુરિયન માં આપણે આજે એક નવી વસ્તુ ટ્રાય કરવાની છે, એટલે ખાસ મંચુરિયન બનાવવાના છે. આ પ્રમોશન નથી, પણ આ છે ને મારા નણંદ બહુ યુઝ કરે છે આ ક્વિકરી કંપની. તમને પહેલાં પણ ત્યાં અમે લોકોએ બતાવ્યું હતું. આ ઇન્સ્ટન્ટ કોઈ પણ વસ્તુ બનાવી હોય એના માટે છે. ઓકે, તો મંચુરિયન માટે આ ક્વિકરીનું એક ઇન્સ્ટન્ટ પેકેટ છે. તો એમાં આપણે મંચુરિયન બનાવ્યા પણ આપણે આપણી રેસીપીથી આપણી જાતે કોઈ જાતનું રેડીમેડ વગર કે ઇન્સ્ટન્ટ વગર બનાવ્યા હતા. આ વખતે આપણે બનાવીએ છીએ આ ક્વિકરીની રેસીપી અને એના ઇન્સ્ટન્ટ મિક્સ સાથે. એકદમ ફાઇન ચોપ કરેલી કેબેજ છે, અહીંયા સ્પ્રિંગ ઓનિયન છે, એનો ગ્રીન પાર્ટ, અહીંયા ગ્રીન પાર્ટ અને વ્હાઇટ પાર્ટ બંને છે સ્પ્રિંગ ઓનિયન. આ પછી નોર્મલ ઓનિયન છે. હે, ગુજરાતીમાં કહી દેજે. સારું, આ નોર્મલ ઓનિયન છે ને આ કેરેટ છે અને આ લાંબી લાંબી સમારેલી કેબેજ છે, આ કેપ્સિકમ છે અને ઝીણા સમારેલા કેપ્સિકમ અને આ છે લસણ, એકદમ ખાંડી લીધેલું છે, બરાબર. તો હવે ફરીથી આપણે ગુજરાતીમાં રિપીટ કરી દે, એકદમ ઝીણી સમારેલી કોબીજ છે, પછી એકદમ ઝીણા સમારેલી શું કહેવાય લીલી ડુંગળી છે એનો ગ્રીન પાર્ટ અને આ છે ગ્રીન પાર્ટ અને વ્હાઇટ પાર્ટ બંને અને આ છે સાદી ડુંગળી, સૂકી ડુંગળી જો હોય છે અને આ છે ગાજર, બરાબર. ગાજર આવતે એકદમ ફાઇન ચોપ નથી થયા, કારણ કે ખબર નહીં કઈ ટાઈપના ગાજર છે. બધા ચોપરમાં મેં ટ્રાય કરી હતી, મારી પાસે જેટલા આવેલી બધા 4-5 ટાઈપના બધામાં ટ્રાય કરી હતી, પણ આનાથી ઝીણા પીસ ખબર નહીં કેમ થતા જ નથી, એટલા ગાજરમાં તકલીફ છે કે શું છે ખબર નહીં. મશીન બધા એકસાથે તો બગડે નહીં, બરાબર. એટલે આનાથી ઝીણા થઈ શકે તો તમારે એ કરવાના છે અને એકદમ લાંબી લાંબી એટલે સમારેલી છે કે બહારના જે મંચુરિયન આપણે મંચુરિયન ગ્રેવી કરવાની છે, ખાલી મંચુરિયન ડ્રાય નથી કરવાના, એ શેફ નીલે નથી ખ્યાલ એટલે હું કહી દઉં. અને આપણે આ કેપ્સિકમ પણ એવી રીતે કરેલા છે ગ્રેવીમાં નાખવા માટે. ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. ચલો, મંચુરિયન રેસીપી શરૂ થઈ ગઈ છે અને અહીંયા જે કોબીજ છે, કોબીજ અને ગાજર બંનેને મિક્સ કરી દેવાના છે અને પછી એની અંદર આ જે સૂકી ડુંગળી છે એ પણ અડધી, બધી વસ્તુ આપણે જેટલી પણ સમારેલી છે બધી અડધી અડધી વસ્તુ લેવાની અને અડધી અડધી વસ્તુ ગ્રેવી માટે રાખવાની. ઓકે, તો ચલો હવે એ પણ કરી લીધું છે. હવે આપણે જે લીલી ડુંગળી છે એ પણ આપણે અડધી અડધી એડ કરી દઈએ છીએ
અને એનો ગ્રીન પાર્ટ પણ આપણે અડધો અડધો લઈ લઈએ છીએ ઓકે બસ ચલો બધું મિક્સ થઈ ગયું હવે આમાં આમાં જે કરવાનું છે કેપ્સિકમ થોડા નાખી દો ઝીણા સમારેલા કેપ્સિકમ શેફને પાછું તો થોડો ખ્યાલ ન હોય ને એટલે કેવું પડે હવે આ જે ક્વિક કરીનો જે ઇન્સ્ટન્ટ પેકેટ છે એને કટ કરીને આપણે અંદર એડ કરવાનું છે તો ચલો હવે બધું મિક્સ કરી દઈએ આપણે આ ક્વિક કરીનો ઇન્સ્ટન્ટ મિક્સ છે જે મંચુરિયનનો એ આમાં નાખી દઈએ છે હવે તો હવે આ જે મસાલો લીધો છે આપણે ક્વિક કરીનો એની અંદર આપણે જે બધા એકદમ ઝીણા સમારેલા બધા શાકભાજી છે એ બધા એડ કરી દઈએ હું પણ આ પહેલી વખત કરું છે મને બહુ ખ્યાલ છે નહીં લગભગ આની અંદર મીઠું ને બધું એડ કરેલું જ આવે છે એટલે આપણે કંઈ એડ કરવાનું રહેશે નહીં તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ ફરી વાર ટ્રાય કરાય કે નહીં થોડુંક આપણી ઈચ્છા છે એટલે થોડુંક લસણ એડ કરી દઈએ આમાં તો ચોખ્ખી નાખ પડે છે કઈ તમારે એડ કરવાનું નથી અને થોડું આદુ છે એ છીએ લઈએ આદુ થોડું આગળ પડતું નાખવાનું છે વાંધો નહીં પાછળ તો પડશે જ ને એમથી આગળ પડતું પાછળ તો કોઈ સવાર ખબર પડશે પડે કે ચલો બરાબર હવે આપણે હાથો સે ઉંગલીઓ સે સારા મિક્સ કરી દેવું હાથો સે યસ જો આ જ એક હાથેથી જે મિક્સ કરીએ ને આ જ હાઇજીનની નિશાની છે બરાબર આપણે જે લારી ઉપર ખાતા હોય ને એના જેવું કેમ નથી બનતું ચમચો વાપરી આપણે અસલ હાઇજીન તમારા હાથમાં છે સોરી આપણા હાથમાં નહીં લારીવાળાના હાથમાં છે એકદમ આમ કરી કરીને કરવું પડશે એટલે અંદર પાણી જે છૂટું પડે ને એનાથી બોલ્સ થશે આશા રાખી કે પાણી છૂટું પડે આ લોકોનું તો ઘણી બધી મહેનત કર્યા પછી થોડું પાણી નાખ્યા પછી થોડું પાણી પણ એડ કર્યા પછી ફાઇનલી આટલું થયું છે એટલે દમ લગા કે હૈશા એકદમ ફિટ આમ કરો એટલે બધું જેટલું પાણી હોય એમાં એ બધું છૂટું પડે ને ગોળવા થાય કેવું એવું લાગે છે મને જોવા જતો સરસ છે મસ્ત છે આમાં કલર એડ કર્યો એવું લાગે નહીં ચલો સરસ ગોળા તો બને છે વાંધો નથી જો છે થોડું પાણી એડ કરવું પડ્યું છે ચલો તો ફટાફટ ફટાફટ ગોળા વાળી લઈ લઈ લે ડીશ લઈ લો ના 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 વાંચો કારણ કે આ ફૂલે પાછા તો આના એકદમ મસ્ત મજાના નાના નાના ગોળા વાળી લઈએ જે છે ને એ આમ તો ગ્રેવી હોય ની ગ્રેવી કઈ ટાઈપ ની બને છે એને પણ જો કે આઈ સોફ્ટ થવા જોઈએ તો કામ નું મચ્છુ તો ગ્રેવી જ ખાવી હોય તો લોકો સૂપ ના પીલે એક્ચ્યુઅલી મને તો સૂપ જ વધારે ગમે
જો મિત્રો જો આ બરાબર નહીં રહેતી છેલ્લે મેં છુપી લેશું હવે પેલા જ થોડી પાળ બાંધી દીધી છે પાણી પેલા હા પણ કારણ કે નવી ટ્રાયલ છે એટલે પછી એન ટાઈમ પર બહારથી મંચુરિયન મંગાવીને ખાવું તમે આવું ટ્રાય કરતા હો ઘરે તો કોઈને કેવું નહીં કે આજ મંચુરિયન બનાવ્યો છે આજે સરપ્રાઈઝ છે એવું પછી જે બને એ આપી દેવાનું આજનું સરપ્રાઈઝ આ હતું ચલો તો શેફ જ્યાં સુધી મંચુરિયાના ગોળા બનાવે ત્યાં સુધી તેલ મૂકી દીધું છે એટલે ફટાફટ તળવા માંડે કારણ કે આજ બહુ લેટ થઈ ગયું તૈયારીમાં 8:15 થઈ ગયા છે આપણ મિત્રો ધ્યાનમાં રાખો સમય ઘડિયાળમાં જોતા જાઓ કારણ કે તૈયારીમાં આમાં વધારે વાર લાગે છે એક્ચ્યુઅલી મેં શરૂતે 6:30 પછી કર્યું છે એટલે થોડું વાર લાગે ચાલો એમને એ બધું છેલ્લે ઉખેડાય યાર આપણે જોઈતી કઈ કે તેલ માં નહીં પડે એ ગેસ ની ઓલી સાઈડ પડે નીલે હવે આ ગોળા થી જને એની ટાઈસ આ ઓલિમ્પિક માં હું બહાર નીકળો પછી કઈ તમને કહો કે માં મૂકવો જોઈએ અમને કારણ કે ધીમે ધીમે વધારે કોબી કઈ બધું પાણી છૂટવા માંડ્યું છે ઓલિમ્પિક ઓલિમ્પિક બને મને ગુકુલ ધામ ખેલ મહોત્સવ માં ચાન્સ મળી જાય એવું લાગે મને લોટ બાંધતા હોય નીચે પડી ગયો ને એ ખાસ આમ કરીને લેવા એટલે બહુ મજા આવે રાધીની કોઈ પણ વસ્તુ છે ને હાઇજીન સાથે આપવામાં આવે તો નહીં મજા આવે રાધીનું એટલે જ મજા આવે કુદરત સે જુડે હુએ એકદમ કુદરત સે જુડે હુએ જોડે કુદરત કી પ્રક્રિયા સે જુડે હુએ બધા એવા નહીં હોતા પણ મોસ્ટલી કયા બધા નાની બધા આપણે જોઈએ છે કે ચોખ્ખાઈ નહીં હોતી મોકલી બતાવશે
તમારે વસ્તુની અંદર કલર તો હોય એવું લાગે છે કલર છે જ કારણ કે આ જોયા પછી પણ જો તમે થોડો કલર તો છે એટલે ફૂડ કલરનો યુઝ કર્યો લાગે ફૂડ કલર કારણ કે આટલા આપણે નોર્મલી ઘરે બનાવે છે તો આવો ડાર્ક કલર નો આવે બાય ધ વે પેલું ટેસ્ટમાં સારું હતું સારું પણ જે વાત છે એમ કે પ્રમાણે તીખું થોડું હતું તમે દેખાતા નથી કેમેરા પણ તને લેશો તો ઓન થઈને દેખો મારા આમાં દૂર રાખો કેમેરા દૂર રાખો ચલો કરો મારે મહેનત બાદ હવે માંડ માંડ જીદી મંચુરિયન બોલ્સ બની ગયા છે બાર થોડા થોડા ક્રિસ્પી અંદર થી ઘણા ઘણા સોફ્ટ બરાબર માનતા ડોક્ટર ક્રિસ્પી ફોર્મમાં ફાઇનલી માંડ બહુ મહેનત કર્યા પછી બન્યા છે થોડો ફૂડ કલર છે આમાં એટલે થોડા વધારે ડાર્ક લાગતા હશે તમને અહીંયા તો અમને તો ડાર્ક લાગે છે તમને વધારે ડાર્ક લાગશે ઓકે તો ચલો ફટાફટ મંચુરિયન માટેની ગ્રેવી પણ બનાવી લઈએ હવે ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા લેવાનું છે રેડ ચીલી સોસ પછી ગ્રીન ચીલી સોસ બરાબર સોયા સોસ શેઝવાન સોસ ઓકે અને કેચઅપ ટોમેટો કેચઅપ સોસમ સોસ થઈ ગઈ છે સોસમ સોસ છે આજે બહુ વાર સોસ બહુ પડે સોસ ગરમીમાં સોસ કો બહુ પડે સોસ કો બહુ પડે સોસ કો પડે તો નિરે આપણે તમને યાદ હોય તો ગઈ વખતે આપણે નક્કી કર્યું હતું કે આ દરેક વસ્તુ છે 4-3-2-1 ના ફોર્મમાં લેવાની છે યાદ આવ્યું ને બરાબર યાદ નથી મને હા બરાબર યાદ નથી 4-3-2-1 તો જો સૌથી પહેલા કેચઅપ છે 4 સ્પૂન લેવાનું છે બરાબર પછી જે ગ્રીન ચીલી સોસ છે 3 ઓકે પછી રેડ ચીલી 2 અને પછી આ બે 1 અને આ પણ વિનેગર પણ 1 ઓકે એટલે 4 સ્પૂન પછી 3-2 આ ત્રણે 1 ઓકે એવી રીતે આપણે એક છે ને આ બાઉલમાં બનાવી લઈએ ની આપણે સ્લરી તો ના કહેવાય મિક્સ સોસ બનાવી લઈએ મિક્સ સોસ હા મિક્સ સોસ ની સ્લરી બનાવી દે ઓકે એવું કરે બરાબર તો ચલો ફટાફટ બનાવી લઈએ તમારી સ્લરી નીકળી રહી છે ને થોડું લૂસી નાખજો ના મારી સ્લરી બરાબર જ છે સ્લરી હદ કરી છે હવે બાકી ગયા ચલો તો 4-3-2-1 પ્રમાણે 1-2-3 કેમ ગયો 4+3 3 અચ્છા 4 અચ્છા 1-2-3 પર 4-3-2-1 ઓકે ચલો ઇન શોર્ટ 4 સ્પૂન લેવાઈ ગયો છે આપણે કેચઅપ કિસાન ટોમેટો કેચઅપ ઓકે ચલો તો હવે ગ્રીન ચીલી સોસ ગ્રીન ચીલી માં આવશે 3 સ્પૂન વાય ટેબલ છે કે ટી સ્પૂન છે ટેબલ સ્પૂન છે હા તો 4 મતલબ 4 મોટી ચમચી હા ટોમેટો કેચઅપ પછી 3 ચમચી મોટી આપણે બે જ લેજો ગ્રીન રેડ ગ્રીન ચીલી સોસ અમે બે જ લઈએ છીએ કેમ કે એવું લાગે છે કે બધું થોડી કુદા થશે હા કારણ કે મંચુરિયન બોલ આપણે નથી બનાવ્યા બહારના છે કેવા સ્પાઈસી હશે આપણે ખબર નથી ઓકે તો ચલો આપણે અને પણ રેડ ચીલી પણ ભલે આપણે અને ટુ જ રાખ્યું છે હા હવે રેડ ચીલી રેડ ચીલી ને આપણે લેવાની છે 2 બાકી બધી જે છે ડાર્ક સોયા સોસ પછી શેઝવાન પણ આપણે આમ તો બધા વાપરતા નથી પણ મને શેઝવાન સોસ ની જે સુગંધ છે વધારે ગમે છે એટલે હું વાપરું છું ડાર્ક સોયા સોસ ચલો આને બહાર નાખી દઈએ હવે એક સેકન્ડ પડી ગયું છે ઓલરેડી બધી થીક ગ્રેવી સાથે આને બહુ થીક ના સમજી લેવા પાણી જેવું હોય ઊંધું ના વાળી દેવું નહીતર આ તે લોચો પડ્યો એવો લોચો થાય પણ સારું છે ચમચીમાં ઘણું જે બહાર પડ્યું હતું
એક ચમચી જેવું છતું એટલે વાંધો જલ્દી બંધ કરી દો ચમચી વાળો અમે બહાર નાખી દીધું એટલે બહુ કે બગડવાનો ચાન્સીસ નથી પણ આ ધ્યાનમાં રાખો જે નવા નિશાળિયા હોય એ લોકો હે માઇકલ આલી આપી હે તો કોઈની જરૂર નથી તમે કરા તો ના ખાતા કોઈ વોચ કરો બધા એક ચમચી નાખવાનું છે ને બહુ જ કેરફુલી કેરફુલી એ ફુલી ફુલી જે થોણ થે થઈ ગયું છે હવે તો આપણે બધું બસ બસ ચાલો થયું ચલો વિનેગર પણ એક ચમચી નાખાઈ ગયું છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લઉં મિક્સ કરો તમે બધું હું મિક્સ કરું છું અરે તમે ગ્રેવી બનાવવાનું શરૂ કરો યાર ઓકે ઓકે તો મમ્મીની સ્પેશિયલ કોમેન્ટ આવી છે કે ગુજરાતી બોલો ઇંગ્લિશ ન વાત આપણે એવું ટ્રાય કરીશું બરાબર બાય ધ વે મેં ઇંગ્લિશ જ બોલું ગુજરાતી બોલતા હતા કોને મમ્મી કાય વર્ણમાં એને મમ્મીને એવું લાગ્યું કોઈ એક શબ્દ બોલ્યા હતો ને મને લાગ્યું કે ગુજરાતી બોલવું જોઈએ ચલો તો હવે મંચુરિયન બનાવી લઈએ આપણે ફટાફટ તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં સૌથી પહેલા તો ઓનિયન એડ કરી દો બધી ટાઈપની ઓનિયન સૌથી પહેલા બધી હા બધી હવે સૌથી પહેલા આપણે ઓનિયન નાખી દઈએ તો દેવાય આપણે ગરમ થઈ ગયા સિવાય પછી એટલે તમારા જે સ્વીટ નો ખાવ છે મને જે મંચુરિયન વાળા જોયું છે જે મંચુરિયન બનાતા એ લોકોને મેં જોયા છે એકદમ હાઈ ફ્લેમ ઉપર કરતા હોય છે એટલે આપણે એમાં ગળગી જાય એટલે આપણે થાય એટલું જ કરવું કોઈની કોફી ના કરવા દો ಅದಕ್ಕೆ 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 ಅದಕ್ಕೆ
ચલો તો આપણે મંચુરિયન વિથ ગ્રેવી બનીને રેડી છે અને અને થોડું અહીંયા પણ આપણે સ્પ્રિંકલ કરી દઈએ જે લીલી ડુંગળી છાટી દઈએ ડુંગળી છે ને એ બરાબર અને હવે આ એક શો માટે સરસ લાગે તો મંચુરિયન સર્વ કરી દીધું છે તો મમ્મી શેફ નિલયનું મંચુરિયન કેવું લાગ્યું તમને કોર્ટને નોકરી છોડીને જોવાનું છે કારણ કે આપણે પહેલી વખત ટ્રાય કરી છે સરસ અને મીઠી મીઠી જો અહીંયા જમવા બેઠા છે દાળ ભાત અરે વાહ થેન્ક યુ હા દાળ ભાત કેવા બન્યા છે મીઠી બેન બતાવો તો જરા થેન્ક યુ મિશ્રબેન તમને દાળ ભાત ભાવ્યા છે નથી ભાવ્યા તું રમત કરે છે જમવામાં તો પપ્પા અંદર જમે છે તો પપ્પાને પૂછી લે પપ્પા કેવા છે મંચુરિયન બહુ સરસ છે સરસ હવે ઘરે જ કરવાના હા કોઈ જાતનું અંદર નુકસાન કર્યું નહીં મોટો કે નુકસાન કર્યું નહીં ને ને બહુ બધા સરસ છે ને સોફ્ટ સોફ્ટ છે એકદમ ટેસ્ટી છે ઓકે ચલો થેન્ક યુ તો નિલે બધાએ રિવ્યુ આપી દીધો છે બધાને મંચુરિયન બહુ ભાવે છે તમારું તમારું શું કહેવું છે ઓકે ખાવાનું શરૂ કરીએ ઓકે સારું ચલો તો વિડિયો અહીંયા પૂરો કરી દઈએ વધારે પડી પણ જાય તો કોઈ વાંધો નહીં બનાવવાની મેં તો બતાડ્યું કે આવી રીતે ભૂલ પડી શકે છે ઓકે એટલે લોકોને ખ્યાલ આવી પણ ભૂલો થઈ શકે છે ઓકે બરાબર સારું ચલો ત્યારે બ્લોગ તમે એન્ડ કરી દો આજનો બ્લોગ અહીં સુધી છે આપણે આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી અમને રજા આપો જય માતા હરે કૃષ્ણ કે બાય બાય